ચીનમાં કોરોનાના કેસમાં વધારો થતા ડાયમંડ ઉદ્યોગને મોટી અસર થઈ સુરતના પચાસ ટકા ડાયમંડ ચીનમાંથી ઇમ્પોર્ટ થાય છે કોરોનાના કેસ વધતા ચીનમાં ભયાનક સ્થિતિનું નિર્માણ થયું સુરતના અનેક હીરાના વેપારીઓ ચીનમાં ફસાયા છે અનેક વેપારીઓએ ચીન જવાનું છેલ્લી ઘડીએ કેન્સલ કર્યું ચીનમાં કોરોનાથી સુરતના હીરા ઉદ્યોગને મોટું નુકસાન થયું ઇન્ટરનેશનલ ફ્લાઇટનું બુકિંગ શરૂ થાય તેની રાહ જોવાઈ રહી છે સુરતના ડાયમંડ ઉદ્યોગની જો વાત કરીએ તો ચીનમાંથી પચાસ ટકા જેટલો વેપાર ધંધો જે છે તે ચીનમાંથી થતો હોય છે જો કે હાલ ચીનમાં જે રીતે કોરોનાના હાહાકાર મચાવ્યો છે જેને લીધે હાલ હીરા ઉદ્યોગ પર માઠી અસર જોવા મળી રહી છે કેટલાક જે હીરાના જે વેપારી છે તેઓ હાલ ચાઈનામાં ફસાયા છે ત્યારે આપની સાથે હીરાના વેપારી જોડાયા છે નિલેશભાઈ તેમની સાથે આપણે વાતચીત કરીશું જી નિલેશભાઈ સુરતનો કેટલો ધંધો ઉદ્યોગ ચીન સાથે સંકળાયેલો છે હાલ શું પરિસ્થિતિ જ્યારે જોવા જઈએ તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીજ ઇન્ડિયાની ડાયમંડ ઇન્ડસ્ટ્રી ને ચાઇનાની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંને સાથે ચાઇના જોડાયેલું છે એક્સપોર્ટ તો સ્મોલ સાઇઝ જે ડાયમંડ છે પોલિશના તે એક્સપોર્ટ તો હંમેશા થતું જ હોય છે ચાઇનામાં અને સ્મોલ ડાયમંડની ખૂબ સારી માંગ હોય છે ચાઇનામાં પરંતુ હમણાં હમણાં લેપગ્રોન ડાયમંડ જે એચપીએસટી કહેવાય છે તેની પણ ભરપૂર પ્રમાણમાં ત્યાંથી ઇમ્પોર્ટ ઇન્ડિયામાં થાય છે એટલે કે આ કોઈ પણ ડાયમંડ ચેક કરવા હોય એચપીએસટીના ડાયમંડ તો ત્યાં જવું જરૂરી હોય છે અને ઉપરાંત કોઈ પણ માલની કોન્ટેક કરવો હોય તમારે કસ્ટમર સાથે તમારે ક્વોલિટીમાં મેન્ટેન રાખવી હોય એના માટે કોઈ પણ ડિસ્કસ કરવી હોય તો ગરાગો સાથે ડિસ્કસ થવી જરૂરી હોય છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં એના માટે અવારનવાર અમારી ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા ખરા લોકો ચાઇનામાં વિઝિટ કરતા હોય છે અને ગરાગો સાથે વાતચીત કરતા હોય છે કોવિડ પછી ચાઇનામાં સડન લોકડાઉન થઈ ગયું હતું એટલે ધંધા પર માઠી અસર આવી હતી પરંતુ હમણાં તાજા ન્યૂઝ પ્રમાણે બે વત્તા ત્રણ ક્વોરન્ટાઇન ચાઇનાએ રિલીઝ કરેલું હતું તો મન મનાવેલું હતું કે ચાલો ચાઇના જઈએ અને ચાઇનામાં આપણે કસ્ટમરોને જે ફરીથી મળીને ફરીથી બિઝનેસને વેગ પકડાવીએ પરંતુ હમણાં છેલ્લા બે દિવસથી જે ડામાડોળ વાતાવરણ થઈ ગયું છે અને ન્યૂઝપેપરમાં આજના ન્યૂઝપેપરમાં જ એવી હાલત બતાવી રહી છે કે ચાઉથ ઓફ ચાઇનામાં લોકો ભાગી રહ્યા છે અને ભાગતા અટકાવવા માટે ત્યાં તાર ફેન્સિંગ કરવામાં આવી છે ગવર્મેન્ટ દ્વારા તો આવા બધા ન્યૂઝ સાંભળીને મેન્ટલી થોડુંક જે જવાનું વિચારી રહ્યા હતા તે બંધ કર્યું છે હમણાં અને બંધ કરવાનું મેઇન કારણ છે કોવિડ જે કોવિડનો ફરીથી જે નવો રૂપ આવ્યું છે તેનાથી ફરીથી કંઈક તકલીફ આવીને ઊભી રહી જાય એની કરતાં હમણાં જે રીતના ચાલી રહ્યું છે એની વેઇટ એન્ડ વોચ કરીને મન મનાવવામાં આવ્યું છે આપણા મિત્ર પણ ત્યાં ફસાઈ ગયા છે ને આપ પણ જવાના હતા ત્યાં હા હું જવા માટે મેં વિચારી રહ્યો હતો અને મારા મિત્રો ઘણા છે ત્યાં અને તે લોકોનું કહેવાનું હમણાં એમ જ થાય છે કે હમણાં જે ટુ પ્લસ થ્રી ક્વોરન્ટાઇન કર્યું હતું તો આવવું જોઈએ પરંતુ હવે હવેનો સિનરીઓ જોતા એ લોકોનું પણ કહેવાનું એમ થાય છે કે હમણાં ન આવો તો વધારે સારું હા કેટલાક એવા લોકો છે જે ભારત આવવા માટે ક્યાંક ને ક્યાંક આતું છે પરંતુ તેઓ ફસાઈ ગયા છે તે લોકો માટે તો મેઇન ઇન્ટરનેશનલ ફ્લાઇટનો પ્રશ્ન આવીને ઊભો થઈ શકે જો ફરજથી સડન્ટર લોકડાઉન લાગે તો તે લોકોને રિટર્ન આવવું હોય તો પ્રોબ્લેમ આવી શકે પરંતુ હાલના અનુસાર કોઈ પણ ફ્લાઇટમાં વહેલામાં વહેલી ફ્લાઇટ જે પણ થાય તેમાં આવવા માટે તે લોકો આતુર છે જે રીતે ચાઈનાની પરિસ્થિતિ છે કેટલા ટકા નુકસાન ભારતને જશે કોવિડ પછી ચાઈના સડનટર બંધ હતું એટલે ત્રીસથી થી પાંત્રીસ ટકા જે બિઝનેસ ત્યાં મળતો હતો તેમાં થોડી ઘણી ગેરાવટ તો આવી જ હતી પરંતુ જો આ વધારે બીજા કન્ટ્રીમાં અને ભારતમાં પણ જો આનું વિસ્તૃતકરણ થાય અને વધે તો ચોક્કસપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઇફેક્ટ આવી શકે તો આતા હતા નીશભાઈ જો કહ્યું છે કે ત્રીસથી પાંત્રીસ ટકા જે ધંધો છે તે હીરા ઉદ્યોગનો ચીનથી થતો હતો હાલમાં જે રીતે ચીનમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે જેને કારણે જે હીરા ઉદ્યોગો છે તેને ભારે નુકસાન જવાની ભીતિ સેવામાં આવી રહી છે સાથોસાથ કેટલાય એવા વેપારીઓ છે જ્યાં ચીનમાં પોતે અટવાયા છે કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા